हेलो एवरीवन, दृष्टिस कुकिंग टूर में आप सबनु स्वागत है। आज आप खांड के गोड़ना उपयोग करिया विना एकदम हेल्दी ड्राई फ्रूट लाडू बनावीशू। तो चलो बनावानु शुरू करिए। तो एक पेन गरम मूकीशू, तेमा आपणे बे चमची घी उमेरी देशू। आपणू घी गरम थाय एटले आपणे तेमा अर्धो कप बदामनी कतरण अने अर्धो कप काजूनी कतरण उमेरी देशू अने तेने आपणे घी साथे सारी रीते शेकी लईशू। काजू अने बदामनी कतरणने शेकाता आपणे 2-3 मिनिट जेवो समय लागशे। काजू और बदाम शेकती वक्त गैस की फ्लेम अपने मीडियम राखीशू। जो तमने मारी रेसिपी गमती हो तो मारी चेनल ने सब्सक्राइब करवानू ना भूलशो। साथ रहे बेल आइकन में जाइने ऑल नो बटन जरूर थी दबाजो, जेथी करीने तमने मारा नवा नवा वीडियो नी नोटिफिकेशन मळती रहे। तो हवे आपणे काजू और बदाम सारी रीते शेकाई गया छे, तो आपणे तेने एक कढ़ाई में काढ़ी लईशू। पेन ने सारी रीते आपणे साफ करी देशू अने तेज पेन में आपणे फरी पाछू एक चमची घी उमेरी देशू। घी गरम थाय एटले आपणे तेमां एक कप कोपरानुं छीण उमेरी देशू अने तेने पण घी साथे सारी रीते शेकी लईशू। लाडूमां बधी ज वस्तु आवी रीते घीमां शेकीने उमेરવાથી લાડુનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। તો હવે આપણું ટોપરાના છીણને શેકાતા 2 મિનિટ થઈ ગઈ છે અને તે સરસ રીતે શેકાઈ ગયું છે। તો આ સમયે આપણે તેમાં એક ચમચી ખસખસના બી ઉમેરી દઈશું અને સાથે આપણે તેમાં 2 ચમચી સફેદ તલ ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે શેકી લઈશું। તલ આપણા ફૂટવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકીશું। હવે આપણા તલ સારી રીતે શેકાઈ ગયા છે, તો આપણે તેમાં 4 ચમચી જેટલા પિસ્તાની કતરણ ઉમેરી દઈશું અને તેને પણ આવી રીતે શેકી લઈશું। ત્યારબાદ આપણે તેમાં 4 ચમચી લાલ સૂકી દ્રાક્ષ ઉમેરી દઈશું અને તેને પણ આપણે 1 મિનિટ માટે સારી રીતે શેકી લઈશું। અને હવે આ બધી જ વસ્તુઓ સરસ રીતે શેકાઈ ગઈ છે, તો ગેસ ઓફ કરી દઈશું અને તેને પણ આપણે શેકેલા કાજુ બદામવાળા વાસણમાં ઉમેરી દઈશું અને પેનને ફરી પાછું સાફ કરી દઈશું અને તેમાં આપણે 1 ચમચી ઘી ઉમેરી દઈશું। ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 કપ પમ્પકિન સીડ અને 1/2 કપ વોટરમેલન સીડ ઉમેરી દઈશું અને બંનેને સારી રીતે ઘી સાથે શેકી લઈશું। આપણા બંને સીડ સારી રીતે ફૂટવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું। તેને શેકાતા 2-3 મિનિટ જેવો સમય લાગશે। તો હવે તે એકદમ સરસ શેકાઈ ગયા છે, તો તેને પણ આપણે શેકેલી વસ્તુઓ સાથે ઉમેરી દઈશું અને ત્યારબાદ ફરી પાછું પેન ગરમ મૂકીશું અને તેમાં આપણે 2 ચમચી ઘી ઉમેરી દઈશું। આપણું ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 કપ ખજૂરના બી કાઢીને તેને 1/2 કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખીશું અને ત્યારબાદ તેને આપણે મિક્સરમાં સારી રીતે ક્રશ કરી લઈશું અને તેનો આવો માવો તૈયાર કરી લઈશું। તે માવાને આપણે હવે ઘીમાં સારી રીતે શેકી લઈશું। સાથે આપણે તેમાં 2 ચમચી અંજીરના ટુકડાને ઉમેરી દઈશું અને તેને પણ ઘી સાથે સારી રીતે શેકી લઈશું। આપણે ખજૂરને ત્યાં સુધી શેકવાનું છે જ્યાં સુધી ખજૂરનું બધું પાણી સારી રીતે બળી જાય અને તે એકદમ સરસ માવો તૈયાર થઈ જાય। તો આપણે ખજૂરને શેકાતા 5-1 મિનિટ જેવો સમય લાગશે। તો આવી જ રીતે આપણે ખજૂરને મીડિયમ ગેસ ઉપર સારી રીતે શેકી લઈશું અને ત્યારબાદ હવે આપણો ખજૂર એકદમ સરસ શેકાઈને માવા જેવો તૈયાર થઈ જાય એટલે તેને આપણે શેકેલા ડ્રાય ફ્રૂટની સાથે ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી એલચીનો પાવડર ઉમેરી દઈશું અને થોડુંક જાયફળ ખમણીને ઉમેરી દઈશું। હવે બધી જ વસ્તુઓને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણું મિશ્રણ પણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તો તેમાંથી આપણે હવે લાડુ બનાવીશું। જો તમને અહીંયા લાડુ બનાવતી વખતે મિશ્રણ આપણું થોડું ડ્રાય લાગતું હોય તો 1/2 ચમચી ઘી તમે અહીં ઉમેરી શકો છો। તો આવી જ રીતે આપણે થોડું મિશ્રણ હાથમાં લઈને તેના લાડુ બનાવીશું। હવે આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે, તો આપણે તેને એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને તેમાં સર્વ કરીશું। આ લાડુ એકદમ હેલ્ધી રેસિપી છે, તમે શિયાળામાં અથવા તો કોઈપણ ઋતુમાં આને બનાવીને ખાઈ શકો છો। તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી ડ્રાયફ્રૂટ લાડુ, જેમાં આપણે ખાંડ કે ગોળનો ઉપયોગ બિલકુલ કર્યો નથી।
તો તમે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ લાડુની રેસીપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.